આઈટી સેપરેટ પોલિસી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અમારા ટીમ ડીએસટીએ ખૂબ સરસ દેશમાં બનાવી. એમના કારણે 16 જેટલા એમઓયુ એ પણ થયા છે. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર 10,400 કરોડનું રોકાણ એ નિશ્ચિત થયું છે. 28,750 રોજગારી, અમે 1 લાખ રોજગારીનું કહ્યું હતું તો એટલી રોજગારી માત્ર આટલા એમઓયુમાં, એમાં પણ 40% કામ પણ શરૂ થઈ ગયું છે. એટલે 14,000 લોકોને આઈટી ક્ષેત્રે રોજગારી પણ મળવાની ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે. એટલે એ વખતે પણ અમે વાત કરી હતી. એવી જ રીતે કેબલ લેન્ડિંગ સ્ટેશન માની મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ એમઓયુ કર્યું છે. લાઇટ સ્ટેમ્પ કંપની, લાઇટ સ્ટેમ્પ કંપની એક એમઓયુ કર્યું છે. યુરોપથી માંડવી આપણા ગુજરાતના દરિયામાં ખૂબ મોટી કેબલ એ દરિયા દ્વારા આવવાનો છે. લગભગ 5,000 કરોડ રૂપિયાનો માત્ર કેબલનો ખર્ચ એ આ કેબલ લેન્ડિંગ સ્ટેશનમાં થવાનો છે. સમગ્ર દેશમાં ન હોય એવી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2022-28 એ રાજ્ય સરકારે જાહેર કરી છે. મને કહેતા આનંદ છે કે આ ક્ષેત્રે કામ કરતા અને રુચિ ધરાવતા ઉદ્યોગકારો અને વેપારીઓને એક નવી દિશા એ ખુલવા જઈ રહી છે. આ પોલિસીમાં અલગ અલગ પ્રકારે પ્રધાનમંત્રીશ્રી જે સપનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જોયું છે, $300 અબજ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન, ઇલેક્ટ્રોનિક્સની દુનિયા એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. એમાં ગુજરાત પાછળ ન રહે, દેશ પાછળ ન રહે અને એને વિઝનને સાર્થક કરવા રાજ્યકક્ષાએ $30 અબજ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કરવાની નેમ અમારા વિભાગ દ્વારા રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાખવામાં આવી છે.